ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. સત્રમાં આજે કોંગ્રેસ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરશે. ખાદ્ય તેલના ભાવ મુદ્દે પરેશ ધાનાણીના પ્રશ્ન પર ચર્ચા પણ થશે. ટૂંકી મુદ્દતના પ્રશ્ન બાદ અતારાંકિત પ્રશ્નોની યાદી ટેબલ પર મૂકવામાં આવશે. વિધાનસભાના મેજ પર વિવિધ ભાગના અહેવાલ મૂકવામાં આવશે. વિવિધ સમિતિના અહેવાલ પણ આજે મેજ પર મૂકવામાં આવશે. આપને જણાવી દઈએ, વિધાનસભા ગૃહમાં આજે 3 વિધેયક રજૂ થનાર છે. આજે વિધાનસભા સત્રમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત વિનિયોગ અધિનિયમ વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે. ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવશે. ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર મોંઘવારી મુદ્દે પ્રશ્ન ઉઠાવશે. પ્રસ્તાવ બાદ ગૃહમાં અતારાંકિત પ્રશ્નો તેમજ તેના જવાબો પણ રજૂ કરવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઇન પર. બ્રિજેશ, ગઈકાલના ધમાકેદાર અને હંગામેદાર દિવસ બાદ આજે બીજો અને અંતિમ દિવસ છે વિધાનસભાના ચોમાસું સત્રનો. કયા કયા બિલ રજૂ થઈ શકે છે, આજની કાર્યવાહી શું લાગે છે, કેવી રહેશે? જો નિધિ, આજે પણ સત્ર હંગામેદાર અને ધમાકેદાર રહેશે. તેનું કારણ છે કે અંતિમ દિવસ છે, સાથે જ વિપક્ષ પણ પોતાની છાપ લોકો સુધી પહોંચાડવા માંગતો હોય કે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા. ખાદ્ય તેલમાં ભાવ વધારાને લઈ અને ટૂંકી મુદતનો પ્રશ્ન પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પૂછ્યો છે, તેના ઉપર ચર્ચા થશે. એટલે ખાદ્ય તેલના જે ભાવ વધારા છે તેને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ થશે. છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ જે આવી રહ્યો છે તેમાં મોંઘવારીનો મુદ્દો છે, એટલે તે મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ થશે. બીજી તરફ સરકાર 3 બિલ લાવવાની છે. 3 સુધારા વિધેયકો છે જે અલગ અલગ સુધારા કર્યા છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં સુધારા વિધેયક, ત્યારબાદ ગુજરાત નગરપાલિકાની અંદર સુધારા વિધેયક, એટલે આ જે સુધારા વિધેયકો છે તે સરકાર દ્વારા લાવવામાં આવશે. અને તેની સાથે જે કામકાજ છે તેના ઓડિટ અહેવાલો, અલગ અલગ સમિતિઓના ઓડિટ અહેવાલ છે તે રજૂ થવાના છે. એટલે આજનો જે દિવસ છે તે પણ હંગામેદાર રહેશે, કારણ કે વિપક્ષ પોતે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. આંદોલનના મુદ્દાઓ હજુ પણ યથાવત છે, એટલે તે મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ થશે. એટલે વિપક્ષી દળની સરકારને ઘેરવાની રહેશે, તો સરકાર સામે આક્રમકતાથી જવાબ આપવાનો પ્રયાસ કરશે. જી બિલકુલ, થી આભાર પૂરી માહિતી માટે. તો હાલ તો આજે વિધાનસભા સત્રનો બીજો અને અંતિમ દિવસ છે, એટલે વિપક્ષ સ્વાભાવિક રીતે તમામ જે મુદ્દાઓ છે તેને લઈને ઘેરવાનો પ્રયત્ન સરકારને ચોક્કસ કરશે.